विद्यार्थी मित्रों, तमारे प्लेटो, एरिस्टोटल, लॉन्जाइनस, आर्नोल्ड, एलियट, लेसिंग वगैरे अभ्यासक्रम में आवे छे। प्रश्न ए छे के अमे मूळ पुस्तक सुधी पहोंचता नथी अने झेरोक्स पर चलावीए छे एटले मुश्किली थाय छे। આમ તો શિરીષ પંચાલનું પશ્ચિમનું વિવેચન જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું પુસ્તક છે એ વાંચો તો પ્લેટોએ કવિતાનો વિરોધ શા માટે કર્યો એની આખી ભૂમિકા તમને સમજાય। પણ તમારે બહુ ટૂંકમાં પ્લેટો અને એરિસ્ટોટલ બે લખવાના થાય છે એટલે હું તમને એક પુસ્તક સૂચવું, પ્લેટો એરિસ્ટોટલ લોન્જાઇનસની કાવ્ય વિચારણા જયંત કોઠારી। જયંત કોઠારીએ મોટે ભાગે વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ટુ ધ પોઈન્ટ લખ્યું છે। ચાર પાંચ વિદ્યાર્થીઓએ, મારા જ વિદ્યાર્થીઓએ કહ્યું કે છતાંય અમને પ્લેટો એરિસ્ટોટલ નથી સમજાતા, અને એટલે આજે હું પ્લેટોથી વાતની શરૂઆત કરું છું, જયંતભાઈ માંથી જ કરીશ। પણ કેમ નથી સમજાતા એ મને નથી સમજાતું। તમે જ્યારે ટીવાયમાં કળા ખાતર કળા કે જીવન ખાતર કળા, આર્ટ ફોર આર્ટ છે કે આર્ટ ફોર લાઈફ છે એવું ભણતા, ત્યારે જો સારા શિક્ષક હોય તો એ તમને એવું અચૂક કે છેક પ્લેટો એરિસ્ટોટલના જમાનાથી આ વિવાદ ચાલ્યો આવે છે। પ્લેટો કવિતામાંથી મળતા આનંદનો વિરોધ કરે અને એરિસ્ટોટલ કેથાર્સિસની વાત કરીને પ્લેટોની જે ભૂલ હતી એને પરિષ્કૃત કરે। તો પ્લેટોએ શું કહ્યું એની વાત આજે કરીશું, એરિસ્ટોટલે શું કહ્યું એની વાત ફરી સમય મળે ત્યારે કરીશું। નવાઈ એ છે કે જે પ્લેટો કવિતાનો વિરોધ કરે છે એના ગદ્યમાં ભારોભાર કવિતા છે, એની જે સંવાદ છટા છે, એનો જે વાક પ્રવાહ છે, એનો જે આવેશ, એની જે દલીલો છે, એ બધામાં તમને કાવ્ય તત્વ દેખાય। પ્લેટોના પુસ્તકનું નામ રિપબ્લિક અને એરિસ્ટોટલના પુસ્તકનું નામ પોએટિક્સ। આપણને ખબર છે એરિસ્ટોટલે કોઈ પોએટિક્સ નામનું પુસ્તક નથી લખ્યું, પણ એણે જે વ્યાખ્યાનો આપેલા, એના વિદ્યાર્થીઓએ જે નોટ્સ બનાવેલી, એ નોટ્સમાંથી પોએટિક્સ આકાર લે છે। પણ પ્લેટો તો રિપબ્લિકમાં કવિતા કળા પર તહમત નામું મૂકે છે। તો જેના ગદ્યમાં કવિતા પ્રવેશી જતી હોય એ માણસ કવિતાનો વિરોધ શા માટે કરે? જયંત કોઠારી કહે છે કે હૃદયની આજ્ઞા એક અને ચરણના ચાલવા બીજા, એવું જ કંઈક પ્લેટોની બાબતે થયું હશે। એના હૃદયને કવિતા જણજણાવે છે, પણ એક તત્વચિંતક છે, એક નીતિવાદી છે, બુદ્ધિથી વિચારનારો છે, એટલે એની દ્રષ્ટિએ કવિતા અસત્યમય છે, નીર ઉપયોગી છે, આત્માના હીન અંશોને ઉત્તેજનારી છે અને તેથી ત્યાજ્ય છે। આ ત્રણ કારણો પ્લેટોએ આપ્યા છે। પહેલું, કવિતા અસત્યમય છે, બીજું એ નીર ઉપયોગી છે, અને ત્રીજું એ આત્માના હીન અંશોને ઉત્તેજે છે અને એટલે એને ત્યજવાની। તો એક પછી એક આપણે કારણો સમજીએ કે કઈ રીતે કહે છે કે કવિતા ત્યજવી પડે, એનું વિધાન બહુ સરસ છે। એ તહમત નામું ઘડતી વખતે લખે છે, સ્ત્રી
कविता ने पोतानी कल्पना ना राज्यमांथी देश वटो फरमावती वेळाए ए कहे छे आपणी मीठी दोस्त एवुं संबोधन करे छे अने कहे छे अमे कवितानी मोहिनीथी अजाण नथी। होमरमां ए देखाय छे त्यारे तो एनाथी मुग्ध थया वगर रहेवातुं नथी, पण बाळकनी जेम अमे एना प्रेममां सपडाई जईशुं नहीं। हा, जो एनी उपयोगिता साबित करे तो एनो बचाव अमे सद्भाव पूर्वक सांभळीशुं, तो अमारा माटे लाभमां लेखुं छुं अने अमे एने सत्कारवाने माटे तैयार रहीशुं। पण त्यां सुधी तो कविताने नव गजना नमस्कार। प्लेटोनी आ वाणी सांभळी लॉर्ड लिंडसे कहे छे के रिपब्लिकनुं 10મું प्रकरण आरंभाई छे कविता परना आक्रमणथी, पण एनो अंत आवे छे काव्यमां। एटले आ प्लेटोनी अंदर आ विरोधाभास छे। ए कहे छे आयोननी अंदर प्लेटो कहे छे बधा ज सारा कवियो पछी ए उर्मी काव्य लखनार होय के महाकाव्य लखनार सुंदर काव्यो रची शके छे ते एटला माटे नहीं के एमनामां एवो कौशल एवी आर्ट कला होय छे, पण एटला माटे के एमना चित्त देववश पजेस कोईए एने वश करी लीधा छे एमना चित्तने, एटले ए लखी शके छे। एमने एवी प्रेरणा मळेली होय छे। कवि नाजुक पांखाळो पवित्र पक्षी छे, पण ज्यां सुधी एने प्रेरणा नथी मळती ए भान नथी भूलतो त्यां सुधी ए कशुं नवुं सर्जन करतो नथी। आ प्लेटोनी मान्यता छे। फिट्समां ए कहे छे कोई माणस जेना आत्माने सरस्वतीना प्रसाद रूप आ गांडपणे स्पर्श कर्यो नथी એ સરસ્વતી મંદિરના દ્વારે આવે અને વિચારે કે કૌશલ્યની મદદથી મને એ મંદિરમાં પ્રવેશ મળી શકશે, તો મારે કહેવું જોઈએ કે એ એની કવિતાને પ્રવેશ મળશે નહીં। આ બાબતમાં ડાયો માણસ ગાંડા માણસની સાથે હરીફાઈમાં ઉતરશે તો એનો ક્યાંય પત્તો નહીં ખાય। એટલે કે જ્યાં સુધી તમે સ્વસ્થ છો, ડાયા છો, ત્યાં સુધી કવિતા તમારી પાસે નહીં આવે। તમે પઝેસ થશો, તમારા અંદર ક્યાંયથી પ્રેરણા આવશે, તમે ગાંડા થશો એને એવું કહેવું છે, તો જ તમે કવિતા લખી શકશો। એટલે કવિની પ્રેરણા દૈવી હોય એવું એને કહેવું છે। પહેલું કારણ આપણે એની પાસેથી સમજીએ એ જે કહે છે કે કવિતા અસત્યમય હોય। એ કહે છે કે બધા પદાર્થોનું કોઈ એક શાશ્વત રૂપ, જેને પ્લેટો આઈડિયા કહે છે, આઈડિયા આપણે એને શાશ્વત રૂપ કહીએ, એ હોય જે એક અને અફર હોય, અને એ આઈડિયા એ જ સત્ય, બીજું બધું અસત્ય। એ કહે છે કે અનેક રાતી વસ્તુ હોય પણ રતાશનું મૂળ રૂપ આઈડિયા તો એક જ છે। સુંદર પદાર્થો અનેક હોય પણ સૌંદર્યની મૂળ ભાવના એક જ છે। એક રાતી વસ્તુથી બીજી રાતી વસ્તુ જુદી દેખાય છે, એક સુંદર પદાર્થથી બીજો સુંદર પદાર્થ જુદો દેખાય છે, પણ એ આભાસ છે। પરમ સત્ય શું છે? તો એની પાછળ રહેલું શાશ્વત ભાવના રૂપ। પ્લેટોએ એના માટે પલંગના ચિત્રનું ઉદાહરણ આપ્યું છે। ઈશ્વરે નિર્મેલી પલંગની જે ભાવના છે એનું અનુકરણ કરી સુતાર પલંગ બનાવે। મૂળ આઈડિયા પલંગનો એ સત્ય, હવે સુતારે એને જોઈને બનાવ્યું। અને જો કોઈ પલંગનો ચિત્ર દોરે ચિત્રકાર, તો એ સુતારે બનાવેલા પલંગનું અનુકરણ કરે છે। અમને અમારા માસ્તર કબાટ પણ કહેતા, એટલે તમે પલંગ લો છો કબાટ લો છો એનાથી બહુ મોટો ફરક પડતો નથી, પણ મૂળમાં પલંગ છે। પલંગ અને પલંગના ચિત્રનું પ્લેટોએ જે ઉદાહરણ લીધું એમાં એ કહે છે કે પલંગ બનાવનાર સુતાર સાચે સાચા અસ્તિત્વનું નિર્માણ નથી કરી શકતો,
પણ અસ્તિત્વ ધરાવતા ભાવના રૂપને કંઈક મળતી આવે એવી વસ્તુનું નિર્માણ કરે છે. એટલે કે એની કૃતિમાં સત્યની અભિવ્યક્તિ હોય છે પણ પૂરેપૂરી નહીં. તો ચિત્રકારનું ચિત્ર તો એ અનુકૃતિનું પણ અનુકૃતિની પણ અનુકૃતિ છે. એટલે એ તો સત્યથી સુતાર, સત્યથી એક ડગલા દૂર, તો ચિત્રકાર સત્યથી એક નહીં બે ડગલા દૂર. સુતાર જ્યારે પલંગ બનાવે ત્યારે એને પલંગ શું છે, એનો ઉપયોગ શું છે એ બધી ખબર છે. પણ ચિત્રકાર, એને તો પલંગ વિશે કશી ખબર નથી. એટલે એ જ્ઞાન વિના જે બન્યું છે તો કેટલું બધું ભ્રામક હોય. સત્ય એક ડગલું, બે ડગલા, અને જો પછી એના પરથી કવિતા લખો તો ત્રણ ડગલા દૂર જાય. પલંગ સત્યથી એક ડગલું દૂર, પલંગનું ચિત્ર કેટલા ડગલા દૂર, અનુકરણનું અનુકરણ માટે બે ડગલા દૂર, દેખાવનું અનુકરણ એટલે ત્રણ ડગલા દૂર, જ્ઞાનથી નહીં પણ ઇન્દ્રિયની સહાયથી કરેલું એટલે ચાર ડગલા દૂર. તો પલંગમાં જે ઈશ્વર નિર્મિત જે આઈડિયા હતો, જે પરમ સત્ય, અને હવે જે પલંગ તમારી સામે છે, બે વચ્ચે તો કેટલું બધું અંતર છે. આવી પરમ અસત્યમય કલાને આપણા જીવનમાં સ્થાન આપી શકાય નહીં. પ્લેટો કવિતા કળાની નહીં પણ ચિત્રકળાની વાત પહેલા કરી, કેમ કે અનુકરણનો જે પ્લેટોનો સિદ્ધાંત છે એ ચિત્રકળામાં બહુ સહેલાઈથી લાગુ પાડી શકાય એટલા માટે. પ્લેટો કહે છે, આપણે હોમરને જ પૂછીએ, ભાઈ કહો તો ખરા, કદી કોઈ રાજ્ય સારી રીતે ચલાવવામાં તમારી મદદ કામ આવી હતી ખરી? તમારા કવિતાઓએ કંઈ કર્યું ખરું? આનો અર્થ તો એ થાય કે કવિતા સારી કે ખરાબ રીતે વર્તતા માણસોનું અનુકરણ માત્ર કરી શકે છે. એને સારા કે ખરાબપણાની ભાવનાનું, એના પ્રેરક હેતુઓનું, એના ઉપાયોનું જ્ઞાન એને નથી. કવિ પણ બાહ્ય દેખાવનું જ અને એ પણ પૂરી જાણકારી વગર અનુકરણ કરે છે અને એથી કવિતા પણ સત્યથી ભ્રષ્ટ છે. પ્લેટોને અહીં પેલી પ્રેરણાવાળી વાત મદદ કરે છે. કવિઓ લખે છે તે પ્રેરણાવશ થઈને, આવેશમાં આવીને, લાગણીથી. હવે લાગણી એ કંઈ કોઈ પણ પદાર્થના સત્ય સ્વરૂપને પામવાનું સાધન નથી. લાગણીને એક વખતે જે સારું લાગે તે બીજી વખતે ખરાબ લાગે. માનવ પ્રકૃતિનું રહસ્ય શોધવા માટે ખરું સાધન તો બુદ્ધિ કે તત્વજ્ઞાન છે, લાગણી કે કવિતા નહીં. કવિતા પણ આમ સત્યથી અનેક ડગલા દૂર છે, એટલે એક મિથ્યા પ્રવૃત્તિ છે. પ્લેટો આ રીતે કવિતાને પણ ચિત્રકળાની જેમ સત્યથી અનેક ડગલા ભ્રષ્ટ સાબિત કરે છે અને અંતે એ કહે છે, અનુકરણાત્મક કલા એ જાતે ક્ષુદ્ર છે, ક્ષુદ્ર સાથે પરણે છે અને એના સંતાનો પણ ક્ષુદ્ર જ જન્મે છે. મૂળ વાક્ય આવું છે, ધ ઇમિટેટિવ આર્ટ ઇઝ એન ઇન્ફિરિયર હુ મેરીઝ એન ઇન્ફિરિયર એન્ડ હેઝ ઇન્ફિરિયર ઓફસ્પ્રિંગ. ઓફસ્પ્રિંગ એટલે બાળકો. કવિતા કે કળા સામે પ્લેટોનો બીજો આક્ષેપ, પેલો અસત્યનો બીજો આક્ષેપ છે કે એ માનવ સમાજ પર બુરી અસર પાડે છે અને એ માનવ સમાજ માટે અહિતકર નીવડે છે. એક વ્યક્તિ તરીકે માનવનો આદર્શ સત્યની પ્રાપ્તિનો હોય તો માનવ સમાજના એક અંગ તરીકે, નાગરિક તરીકે એનો આદર્શ હો ઘટે સદાચારી, સમાજ ઉપયોગી જીવનનો. કવિતા કે કળા માનવને જો વધારે સદાચારી બનાવવામાં ફાળો આપતી હોય, એનામાં નાગરિક ગુણ ખીલવતી હોય તો એની ઉપયોગિતા સિદ્ધ થાય ખરી. લોકો એમ માને છે ખરા કે કવિઓ તો મહાન ગુરુઓ છે અને હોમરે માનવ જીવનના પ્રત્યક્ષ પાઠ ભણાવ્યા છે. પણ એવા તો કોઈ હોમરે જે ભણાવ્યા છે એવા તો કોઈ ન ભણાવી શકે. પણ લોકોની આ માન્યતા સાચી છે કે નહીં એની તપાસ કરવી જોઈએ. પ્લેટો આવી તપાસ આદરે છે અને એને લાગે છે કે કવિતાએ જીવન ઘડતર કરવાનું કામ કર્યું નથી. કેવી રીતે આવું માપે છે? એ કહે છે કે જીવન ઘડતરની અને નીતિ કે નાગરિક ગુણની દ્રષ્ટિએ કવિતા સામે જે આક્ષેપ પ્લેટો કરે છે એમાં કેટલાક પ્રાસંગિક છે, એટલે કે એ સમયના.
दाखला तरीके ग्रीक नाटको अने महाकाव्यों में स्वर्ग अने नर्क नी वात आवती। प्लेटो कहे छे जे दुनिया विषे कवि कशुं जाणतो नथी एना विषे आवी वात करवानो एने शुं अधिकार। तमे स्वर्ग अने नर्क जोया छे? આવી વાતો કરી એ માણસના મનમાં ભ્રામક ખ્યાલ પેદા કરે છે, માણસને અવળા માર્ગે દોરે છે। એ જ રીતે કવિઓ એમની કવિતામાં દેવી દેવતાઓને લડતા ઝઘડતા બતાવે છે, જે હકીકતે ખોટું છે। માણસમાં લડાઈ ઝઘડાની વૃત્તિ પ્રેરણારૂપ છે। વળી કવિતામાં ઘણીવાર દુષ્ટ લોકોને સુખી અને ભલા માણસોને દુઃખી થતા બતાવવામાં આવે છે। તમે જુઓ આપણે ત્યાં પણ દુર્યોધન સુખી જ છે અને પાંડવોને વારે વારે વનમાં ભટકવું પડે છે। તો જો માણસો આવું શીખે, રાવણ તો એના નગરમાં બેઠો છે અને રામ વન વનમાં ભટકી રહ્યા છે, જો માણસ આવું શીખે। એ હોમરનો દાખલો આપે છે, ઇલિયડ અને ઓડિસીનો। આપણી પાસે આપણા મહાકાવ્યો છે, તો કવિતામાં દુષ્ટ લોકોને સુખી અને ભલા માણસોને દુઃખી થતા બતાવવામાં આવે છે। આ તો ખરાબ કહેવાય, આથી તો એવી છાપ પડે કે દુષ્ટતા જો પકડાય નહીં તો લાભદાયક છે અને સચ્ચાઈ કે પ્રમાણિકતા પડોશીને ઉપકારક થતી હશે, પોતાને માટે તો એ અહિત જ કરનારી છે। પ્લેટોનો ત્રીજો મોટો આક્ષેપ છે કે કવિતા માણસની લાગણીઓને ઉશ્કેરે છે અને પ્લેટોના મતે લાગણીઓ માનવ આત્માનો હીન અંશ છે। એનામાં જે ગુણો ખીલવવા જોઈએ એના બદલે ઉલટા એ ગુણોને પોષવાનું કામ કરે છે, તેના બદલે ઉલટા જ ગુણોને પોષવાનું કામ કરે છે। દાખલા તરીકે સારા માણસનું લક્ષણ એ ગણાય કે એ વિપત્તિના સમયે ભાંગી ન પડે અને ધૈર્ય દાખવે અને વિપત્તિને સહન કરી લે, એ બુદ્ધિથી વિચાર કરે, રસ્તો કાઢે, બીજા માણસની હાજરીમાં એ પોતાની જાતને ટકાવી રાખે અને એને રડતા શરમ આવે। પણ નાટકમાં શું થાય છે, કવિતામાં શું થાય છે, વીર પુરુષ જે પોતાને સદાચારી કે સંસ્કારી બતાવે એ દુઃખના સમયે રોદણા રડે છે। આપણે રામને સીતા માટે રડતા જોઈએ છે અને આપણે પાછા એમને રડતા જોઈને આનંદ અનુભવીએ છીએ, એટલે કે કવિતાનો આનંદ। આપણને એ વિચાર નથી આવતો કે પોતાની બુદ્ધિ પરનો કાબૂ ગુમાવીને કોઈ માણસ દુઃખના સમયે આંસુ સાર્યા કરે એમાં આપણે કશું ખોટું માનવાને બદલે આનંદ માણીએ તો આપણા હૃદયને એનાથી કેવી કેળવણી મળશે? હૃદય આપણા દુઃખના સમયે ધૈર્ય રાખશે ખરું? શોક, ક્રોધ, લાલસા, સુખ, દુઃખ, ભય, હાસ આ બધી લાગણીઓ આપણી બધી ક્રિયાઓ સાથે જોડાયેલી છે। પણ માનવ જાતને જો સુખી અને સદાચારી થવું હોય તો એ લાગણી પર નિયંત્રણ મૂકવું જોઈએ અને વિવેક બુદ્ધિપૂર્વકનું જીવન જીવવું જોઈએ। પણ કવિતા તો આ લાગણીઓને નિર્મૂળ કરવાને બદલે પોષે છે, ઉછેરે છે, બળ આપે છે અને વિવેક બુદ્ધિને નેવે મૂકે છે। આ રીતે પ્લેટોની દ્રષ્ટિએ કવિતા કે કળામાં ઉતરતા પ્રકારનું સત્ય હોય છે, એનો સંબંધ આત્માના હીન અંશ સાથે છે અને એ બુદ્ધિને રૂંધી લાગણીઓને જગાડે છે, પોષે છે, સબળ બનાવે છે। તેથી આદર્શ નગર રાજ્યમાં કવિતાનું સ્થાન હોવું જોઈએ નહીં। પ્લેટોના આ આક્ષેપો કળાના વ્યાપાર અને સ્વરૂપ પર એવા સર્વસામાન્ય રૂપના અને મૂળભૂત આક્ષેપો છે કે એના પરથી એમ જ સમજાય કે પ્લેટોના મતે કોઈ પણ પ્રકારની કવિતા ત્યાજ્ય જ હશે। પણ જો ધ્યાનથી જોશો તો આપણને જરાક જુદી વાત પ્લેટોમાં સાંભળવા મળશે। એમણે સાહિત્યને માટે કડક નિયંત્રણ એટલે કે સેન્સરશિપની હિમાયત કરી છે। એમને એમના જમાનાની કવિતાથી અસંતોષ હતો, એટલે એ અમુક પ્રકારની કવિતાને જ પોતાની રાજ વ્યવસ્થામાં સ્થાન આપવા માંગે છે। એ કહે છે, કોઈ કવિ જાહેર ધોરણ અનુસાર જે ન્યાય અને કાયદેસર, સુંદર અને કલ્યાણકારી છે તેને ધક્કો પહોંચે એવું કોઈ કાવ્ય લખશે નહીં, તેમજ પોતાની રચનાઓ આ અંગે નિમાયેલા ન્યાય અધિકારીઓ અને કાયદાના સંરક્ષકો પાસે રજૂ કરી વિધિસર મંજૂર કરાવવા પહેલાં કોઈ ખાનગી વ્યક્તિને બતાવશે નહીં।
જેમ ફિલ્મોમાં સેન્સરશિપ છે એમ પ્લેટો કવિતામાં પણ અમુક પ્રકારની સેન્સરશિપની અપેક્ષા રાખે છે. જો પરીક્ષકો મંજૂર કરશે તો જ એવું એ કહે છે. એ કહે છે કે આપણે એવા કલાકારોની શોધ કરવી જોઈએ જેઓ પોતાની ચારિત્રશીલ પ્રકૃતિના કારણે સૌંદર્ય અને પરિપૂર્ણતાનું સ્વરૂપ સમજી શકે, જેથી આપણા યુવાનો આરોગ્યપ્રદ સ્થાને રહેતા લોકોની જેમ સતત કલ્યાણકારી અસર અનુભવે. આ રિપબ્લિકમાં છે. કેવી કવિતા પ્લેટોને અપેક્ષિત છે? આપણા રાજ્યમાં દેવસ્તુતિ અને પ્રસિદ્ધ પુરુષોની પ્રશસ્તિની કવિતાને જ પ્રવેશ મળી શકે. યુવાનોને જે વાર્તાઓ બાળપણમાં સાંભળવા મળે તે સદવિચારોના નમૂના રૂપ હોવી જોઈએ. આ પણ રિપબ્લિકમાંથી છે. જો તેઓ આપણું માનશે તો આપણે કહીશું કે ઝઘડો કરવો એ અપવિત્ર કાર્ય છે, અને આજ સુધીમાં ક્યારેય કોઈ નાગરિકો વચ્ચે કોઈ જાતનો ઝઘડો થયો નથી એવું વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓએ બાળકોને કહેવાનો આરંભ કરવો જોઈએ. અને જ્યારે બાળકો મોટા થાય ત્યારે કવિઓએ એમના માટે આવા જ ભાવની રચના કરવી જોઈએ. બોધદાયક હોય તો ખોટી વાત કહેવામાં પણ પ્લેટોને વાંધો નથી. હકીકતે આપણે જોઈ શકીએ છીએ કે એક સત્ય શોધક ફિલસૂફ પર એક વ્યવહારુ નીતિવાદીનો વિજય એટલે પ્લેટોની કાવ્ય વિચારણા. એમની વિચારણાનું આ એક પાસું છે. અને રિપબ્લિકના બીજા પ્રકરણમાં એમણે પાડેલા અસત્યના બે પ્રકારોમાં એની સ્પષ્ટ નોંધ આપણે જોઈ શકીએ છીએ. પ્લેટોએ સૂક્ષ્મ ઉપયોગ દ્રષ્ટિ દાખવી હોત તો કવિતામાંથી મળતા આનંદ પ્રત્યે એ સહાનુભૂતિભર્યું વલણ બતાવી શક્યા હોત. કદાચ આનંદને એક સ્વતંત્ર મૂલ્ય તરીકે એ સ્વીકારી શક્યા હોત. કવિતા સત્યમય છે કે અસત્યમય, નીતિ પ્રેરક છે કે અનીતિ પ્રેરક, એ ઝઘડાઓ બાજુ પર મૂકીને કવિતા કંઈ સત્ય માટે કે નીતિબોધ માટે નથી, પણ કવિતા કલ્પનાનો આનંદ આપે છે એ વાસ્તવિક હકીકતનો વિચાર કરીએ તો એમાંથી જ એના અસ્તિત્વની કોઈ સાર્થકતા ન મળે. પણ નીતિ અને સદાચારને જ પરમ મૂલ્ય માનતા પ્લેટો આવી દલીલને કદાચ હસી કાઢે. આમેય પ્લેટોને મન આનંદ એ કોઈ હલકી ચીજ છે, એમાંય સૌને આનંદનો અધિકાર મળી જતો હોય તો એ વધારે હલકી વસ્તુ બની જાય. તો આ જે મૂળ પ્રશ્ન છે પ્લેટોની મીમાંસાનો, એના જવાબ હવે એરિસ્ટોટલમાંથી આપણે મેળવીશું. પણ હકીકતે પ્લેટોને ગાળ દેતા પહેલા એક વસ્તુ યાદ રાખીએ કે પ્લેટોની આ મીમાંસાનો સાહિત્યની દુનિયા પર બહુ મોટો ઉપકાર છે. એમણે એવા પાયાના પ્રશ્નો ઉભા કર્યા જેની ચર્ચા એક યા બીજા રૂપે આજ સુધી વિવેચકો કરતા રહ્યા છે. તમને નીતિ જોઈએ કે આનંદ, ઉપદેશ જોઈએ કે આનંદ, આ વિવાદનો કોઈ અંત નથી. પ્લેટોના શિષ્ય અને એના અનુગામી એરિસ્ટોટલ એને બહુ સમર્થ ઉત્તર વાળે છે, અને પોએટિક્સ નામના ગ્રંથમાં એ આ ઉત્તર વાળે છે. પણ એરિસ્ટોટલ આવો જવાબ આપી શક્યા એના માટે પણ પ્લેટોનું ઋણ સ્વીકારવું પડે કે પ્લેટોએ આવા પ્રશ્નો ઊભા કર્યા તો, એટલે કે સાહિત્ય વિચારના જે જળ જંપી ગયેલા એમાં એણે કાંકરીઓ નાખી અને સાહિત્ય વિવેચનની દુનિયા જીવંત બની ગઈ. અને આજ સુધી સાહિત્ય વિવેચનને પ્લેટોની વાત કર્યા વગર ક્યારેય ચાલ્યું નથી, એ પણ હકીકત છે. એટલે હવે જ્યારે આપણે એરિસ્ટોટલની વાત કરીશું ત્યારે પ્લેટોની વાત પણ સાથે લેતા જઈશું.